એક શબ્દ પણ નહીં બોલતા. આવ્યા છો ત્યારની ફાલતુની બકબક કરો છો, આ ફોર્મ ભરો, એ ફોર્મ ભરો, અહીંયા સાઈન કરો, ત્યાં સાઈન કરો, આધાર કાર્ડ જોઈએ છે, પેન કાર્ડ જોઈએ છે, 1999 પેકેજ છે. અરે આટલી મગજમારી કરો છો ને મરવા માટે, એટલી તો જીવવા માટે હોસ્પિટલવાળા બી નથી કરતા જેને જીવવું હોય છે. તમે શું કહો છો, ફોર્મમાં લખી નાખો કે હું ગાંડો છું. અરે મોટા ભાઈ, હું કેવી રીતે લખું કે હું ગાંડો છું? જે માણસ ગાંડો એ કેવી રીતે લખે કે એ ગાંડો છે ને મરવા માંગે છે? તમને જાણવું છે ને કે હું શા માટે મરવા માંગુ છું તો સાંભળો. આની શરૂઆત છે ને નાનપણથી થઈ ગયેલી. લોકો કહે ને કે આપણી બિલાડી આડી જાય આપણાથી તો એ અશુભ હોય. અમારા બાજુવાળાની પાડેલી બિલાડી, ખબર નહીં કયા દેશથી લઈ આવેલા, 20,000 રૂપિયાની આટલી મોટી બિલાડી, આટલા વાળ 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 પૂંછડી ક્યાં અને માથું ક્યાં એ જ ખબર ન પડે. કાકા એને પપ્પીઓ આપતા હતા. મેં કીધું અરે કાકા આ મોટું આગળ છે, ભડકી ગયા મારા પર. અને એ જ બિલાડી મારાથી આડી ગઈને ગાડી નીચે આવીને મરી ગઈ. કાકાએ મને માર માર માર્યો અને કીધું કે તું જ માનુષ છે. બસ મારી માનુષ થવાની શરૂઆત તો થઈ જ ચૂકી હતી. આપણે કહીએ ને કે 5% બેટરી છે મોબાઈલની તો લગભગ 100% તો 2 કલાકમાં થઈ જશે. પણ હું તો ડરી ડરીને એ રાતભર જ ચાર્જિંગ પર રાખી દઉં કે ભાઈ 5% છે તો 50 તો થઈ જ જશે. પણ નહીં, સવારે ઉઠીને જાઉં ને તો 2% બેટરી મળે મને. ક્યાંક લગ્નમાં જવું હોય ને તો મસ્ત શેરવાની પહેરીને નીકળું, ત્યારે જ કબૂતર ઉપરથી ટટ્ટી કરી નાખે, હે સુલભ સૌ ચાલે છું કે હું. મારા જ બિલ્ડિંગની ગટર ભરાય ને એમાં જ મારો પગ જાય. ક્યારેક ઇમ્પોર્ટન્ટ લખવું હોય ને ત્યારે જ રિફિલ ખલાસ, અને નીચે જાઉં તો રિફિલ બી ન મળે, સ્ટેશનરી દુકાન બંધ. અમારા બાજુમાં છે ભાગ્યલક્ષ્મી મોલ, લગભગ સુઈથી લઈને મોટામાં મોટો સામાન ત્યાંથી જ ખરીદું. દર મહિને મને એક લકી કૂપન આપે, 40-50 જમા થઈ ગયા છે. આજ દિવસ સુધી એક બી કૂપન મારા માટે લકી સાબિત નથી થઈ. મેં કીધું એમાં જ આપતા હશે. મેં કીધું આજુબાજુવાળાને પૂછ્યું કે અરે આ તમને લાગ્યા છે કે નહીં લકી કૂપન? તો કે હા હા અમને તો લાગ્યા છે, અમે તો હોલેન્ડ ગયા છે, સ્કોટલેન્ડ ગયા છે, પોલેન્ડ ગયા છે, ખબર નહીં કયા કયા લેન્ડ ગયા છે. અને હું આજ દિવસ સુધી વિરારથી આગળ નથી જઈ શક્યો. 41 વર્ષનો થઈ ગયો, હજી સુધી કુંવારો છું. મારા ફ્રેન્ડ છે બધાના 2-2 છોકરાઓ છે. છોકરી આવે તો કે છે અરે 12મી જ પાસ છે, મુંબઈથી બહાર રહે છે. અરે મારા ફ્રેન્ડો દારૂ સિગરેટ પીએ છે, એ લોકોના લગ્ન થઈ ગયા. અરે હું સાદો પાન પણ નથી ખાતો, હવે તો મેં વરિયાળી ખાવાનું પણ છોડી દીધું છે. અને સૌથી મોટી વાત એટલે મમ્મી ડૉક્ટર, પપ્પા ડૉક્ટર, ભાઈ સર્જન. મને 12મીમાં 2 ટકા આવ્યા એટલે આપણે ફાર્માસિસ્ટ બની ગયા. કોઈ દિવસ મમ્મી પપ્પાને આપણા પર ગર્વ નહીં થાય, પણ શા માટે, એવું કર્યું જ છે શું ભાઈ. મારા જ કંપનીમાં મારા જ કલીકે જે ગોળીઓ બનાવી લઈને એમાં સાઈડ ઇફેક્ટ હતો. મેં કીધું મારા બોસને કે આ ગોળીઓમાં સાઈડ ઇફેક્ટ છે, પણ નહીં, મારા બોસે નહીં સાંભળી મારી વાત. એ સાઈડ ઇફેક્ટ કાઢવા માટે બીજી ગોળીઓ બનાવી. મારા કલીગનું પ્રમોશન થઈ ગયું, મારું અટકી ગયું. લોકોને પદ્મભૂષણ એવોર્ડ મળવો જોઈએ ને, મને સદ્માભૂષણ એવોર્ડ મળવો જોઈએ. આ બધાથી કંટાળીને મેં વિચાર કર્યો કે મરી જવું સારું છે, એટલે મેં આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો. પંખા ઉપર લટકીને મરવા ગયો હતો, પણ અમારી 60 વર્ષ જૂની બિલ્ડિંગ એટલે પંખો તૂટીને નીચે આવી ગયો, ઉપર સીલિંગમાં ગાબડું પડી ગયું અને ઉપર માવજીભાઈનો પગ એમાં ફસાઈ ગયો. આજ દિવસ સુધી વોકર પર ફરે છે બિચારા. બીજા માળાથી પણ કૂદકો મારવાનો પ્રયત્ન કર્યો, પણ નીચે ફ્રૂટવાળો આવી ગયો, એ કોમામાં ચાલ્યો ગયો, હું બચી ગયો. સમજ જ નહીં પડી કે કરું શું, કંટાળી ગયેલો. પછી મોબાઈલમાં તમારી એપ જોઈ કે તમે લોકોને મારવા માટે મદદ કરો છો, તો મેં વિચાર્યું અરે વાહ આવા પણ લોકો છે. તો મેં કીધું ચલો ને આની મદદ લઈએ, એટલે મેં તમને બોલાવ્યો. પણ નહીં, તમે મને મારવા કરતાં મને હેરાન કરી નાખ્યો છે, આ ફોર્મ તે ફોર્મ. હવે તો મરવાનું પણ મન નથી થતું. નીકળો અહીંયાથી, નીકળો.